નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો તાસમાં આપણે તમારા ધોરણ છ માં વિષય સામાજિક વિજ્ઞાનમાં બીજા પાઠની શરૂઆત કરી હતી જેનું નામ છે આદિ માનવ થી સ્થાયી જીવનની સફર વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે જોયું કે આદિ માનવો જે હતા એ પ્રથમ કેવું જીવન જીવતા હતા તો તેઓ રખડતું બટકતું જીવન જીવતા હતા અને એ આદિ માનવો અતિ પ્રાચીન સમયના માનવો હતા આશરે વીસ લાખ વર્ષો જે થઈ ગયા એ પહેલાના માનવો હતા અને તેઓ રખડતું ભટકતું જીવન જીવતા હતા તેમનું જીવન માત્ર શિકાર કરીને ખોરાક ખાઈને સમય વ્યતીત કરવો એના ઉપર નિર્ભર હતું પછી અંગ્રેજીમાં આ અવસ્થાને શું કહેવામાં આવતું હન્ટર એન્ડ ગેધરેસ એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું આદિ માનવો વિવિધ પ્રાણીઓનો શિકાર કરીને પોતાનું જીવન વ્યતીત કરતા હતા પછી ધીરે ધીરે તેનામાં પરિવર્તન આવ્યું અને પછી તેમણે શું કર્યું પોતાના રહેઠાણ માટે વિવિધ સ્થળો પસંદ કર્યા તેમાં આપણે જોયું કે ભારતમાં આદિમાનવના કેટલાક વસવાટના સ્થળો મળી આવ્યા છે એ સ્થળોમાં કેટલાક એવા અવશેષો મળી આવ્યા છે જેના દ્વારા આપણે આદિમાનવની જે માહિતી છે એ મેળવી શકીએ છીએ કેટલાક ઇતિહાસકારોએ જણાવ્યું છે કે એ આદિમાનવો જે છે એ પથ્થરની ટેકનોલોજીથી પરિચિત હતા તેમણે પથ્થર દ્વારા વિવિધ હથિયારો બનાવીને પશુઓનો શિકાર કરીને ખોરાક મેળવતા હતા તેવું પણ ઇતિહાસકારો જણાવે છે પછી આપણે આદિમાનવના વસવાટના કેટલાક સ્થળો જોઈ ગયા ભારતમાં પાષાણકાલીન જે માનવ વસાહતોનો જે નકશો છે એ નકશા દ્વારા આપણે જોયું કે ભારતમાં કઈ કઈ જગ્યાએ આદિમાનવો જે છે એ વસવાટ કરતા હતા આમ આપણે પુરાતન સ્થળો દ્વારા આદિમાનવના જે રહેઠાણના સ્થળો હતા એ નકશા દ્વારા માહિતી મેળવી પછી આપણે જાણ્યું કે આદિમાનવોનું મહત્વનું જે રહેઠાણનું સ્થળ હતું એ શું હતું ભીમ બેટકાની ગુફા આદિમાનવો મોટા ભાગે આ ગુફામાં વસવાટ કરતા હતા અને આ ગુફામાંથી ઘણા એવા અવશેષો મળી આવ્યા છે અને ચિત્રો મળી આવ્યા છે જેના પરથી આદિમાનવો કેવું જીવન જીવતા હતા તે સમય તે કઈ કઈ વસ્તુથી પરિચિત હતા તેની માહિતી મળે છે પછી આપણે આગળ અગ્નિ અને અને ચક્રનો ઉપયોગ એની શોધ કેવી રીતે થઈ હતી તેના વિશે પણ થોડી ઘણી માહિતી મેળવી કે આદિમાનવો જે હતા એ કાલ્પનિક રીતે કઈક એવી પ્રવૃત્તિ કરતા હશે કે એવી હવા કે પવન લાગ્યું હશે એના દ્વારા જે આગના તણખા છે એ ઉત્પન્ન થયા હશે અને એના લીધે આગ લાગી હશે તેથી તેઓ આગથી પરિચિત થયા અને ધીરે ધીરે તેઓ અગ્નિનો ઉપયોગ પોતાના જીવનમાં કરવા લાગ્યા અને ખોરાકને પહેલા તે ધીરે અગ્નિની શોધ થઈ અને એના કારણે તેઓ ખોરાકને પકવીને ખાતા થયા આમ આદિમાનવના જીવનમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું પછી આપણે આદિમાનવના જીવનમાં જે બદલાતું પર્યાવરણ છે એ પર્યાવરણના બદલાવના કારણે કેટલા પરિવર્તનો આવ્યા તેના વિશે પણ માહિતી મેળવી ગયા કે આદિમાનવો જે છે એ પ્રથમ તો સાવ રખડતું ભટકતું જીવન જીવતા હતા તેમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન હતું નહીં પણ ધીરે ધીરે પર્યાવરણમાં જે બદલાવ આવ્યા તેના કારણે આ જે તૃણાહારી પ્રાણીઓ છે એની સંખ્યા વધવા લાગી એના કારણે આદિમાનવો જે છે એ એટલું એટલા જાણકાર થયા કે કયા પ્રાણીઓ હિંસાકારક છે અને કયા પ્રાણીઓ હિંસાકારક નથી એટલે તેઓ એવા પ્રાણીઓનો શિકાર કરતા થયા જેના કારણે તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં પછી તેઓ ધીરે ધીરે વિવિધ ધાન્યોથી પણ પરિચિત થયા અને કૃષિની શરૂઆત પણ તેમણે ધીમે ધીમે ભારતમાં કરી અને જે જે જગ્યાએ તેઓ કૃષિ કરતા હતા એ જ જગ્યાએ પોતાનું રહેઠાણનું સ્થળ પણ તેઓ બનાવતા થયા આમ ધીરે ધીરે આદિમાનવના જીવનમાં પર્યાવરણના બદલાવના કારણે પણ ઘણા બધા પરિવર્તનો આવ્યા એના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા એના પછી આપણે જોયું કે આદિમાનવો જે હતા એ સ્થાયી જીવન તરફ કેવી રીતે વળ્યા અને તેમણે કેવી રીતે ભોજન રહેઠાણ અને પોશાકમાં પરિવર્તનો લાવ્યા અને એની શરૂઆત કેવી રીતે થઈ એના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા કે આદિમાનવો જે છે એ પ્રથમ કૃષિ સાથે જોડાયા પછી તેના ભટકતા જીવનમાંથી તેઓ સ્થાયી જીવન તરફ પરિવર્તિત થયા કારણ કે તેઓ જે કૃષિની શરૂઆત કરી અને પશુપાલનની જે શરૂઆત કરી એની નદી કિનારાની આસપાસ પોતાનું રહેઠાણ અને કૃષિ સ્થાયી કરીને તેમણે ત્યાં જ પોતાનું વસવાટનું સ્થળ બનાવ્યું આમ તેઓ જંગલ જંગલમાં રહેતા હતા ત્યાંથી ધીરે ધીરે વસવાટના સ્થળોમાં તેઓ પરિવર્તિત થયા અને પોતાના મકાનોમાં રહેવા લાગ્યા આમ રખડતા ભટકતા જીવનમાંથી ધીરે ધીરે પરિવર્તન આવતા આવતા સ્થાયી જીવન તરફ વળ્યા અને ભટકતા જીવનનો અંત તેમના ખોરાક પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું એ આપણે આગળના તાસમાં ભણી ગયા હવે આપણા પાઠમાં આપણે આગળ વધીએ તો હવે આદિમાનવના જે અનાજ રહેઠાણ ઓજાર અને પ્રાણીઓ એ વસ્તુ મળી આવી છે એ કયા સ્થળેથી મળી આવી છે તે આપણે આ કોષ્ટક દ્વારા માહિતી મેળવીશું તો પ્રથમ છે ઘઉં જવ ઘેટા બકરા પથ્થરના ઓજારો આ ક્યાંથી મળી આવ્યા છે તો મહેરગઢ જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે એ સ્થળેથી આ બધી વસ્તુઓ મળી આવી છે બીજા ક્રમે છે ચોખા પ્રાણીઓના હાડકા હવે આ જે અવશેષો છે એ ક્યાંથી મળી આવ્યા છે તો કોલ્દી હવા જે છે એ હાલ ઉત્તર પ્રદેશમાં આવેલું છે એ સ્થળેથી આ અવશેષો મળી આવ્યા છે ત્રીજા ક્રમે છે ચોખા ઘેટા બકરા પથ્થરના ઓજારો હવે આ જે અવશેષો છે એ મહાગઢા જે છે એ પણ હાલ ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે એ સ્થળેથી મળી આવ્યા છે ચોથા ક્રમે છે માનવ વસાહત અને ગેંડો હવે આ જે અવશેષો છે જે છે એ ક્યાંથી મળી આવ્યા છે તો લાંગણા જ જે છે હાલ ક્યાં આવેલું છે આપણા ગુજરાતમાં આવેલું છે એ સ્થળેથી મળી આવેલ છે પછી પાંચમા ક્રમે છે ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાન હવે એ ક્યાંથી મળી આવ્યા છે તો હોમ અને ગુફક જે છે હાલ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે એ સ્થળેથી મળી આવ્યા છે પછી છઠ્ઠા ક્રમે છે ભેંસ બળદ ઓજારો હવે એ ક્યાંથી મળી આવ્યા છે તો એ ચિરાંદ હાલ બિહારમાં આવેલું છે ત્યાંથી મળી આવ્યા છે તો આ કોષ્ટક દ્વારા આપણને એ જાણકારી મળે છે કે જે તે સમયે જે તે સ્થળે જે આદિમાનવો જે રહેતા હતા એમણે પોતાના વસવાટ સમયે કઈ કયા કયા સાધનોનો ઉપયોગ કર્યો હતો અને કયા કયા પશુપાલન સાથે તેઓ જોડાયેલા હતા તેઓ કૃષિ સાથે જોડાયેલા હતા કે નહીં વગેરેની માહિતી આપણે અહીં જોઈએ શોધેલા સ્થળોમાં બુર્જહોમ ગૃફપ્રાલ હુરંગી મહેરગઢ લાંગણાજ અને ભીમ આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે આપણે આગળ કોષ્ટકમાં જોયું એમ આ બધા જે સ્થળો છે એ સ્થળોમાંથી આપણને મોસ્ટ ઓફ શું મળે છે જે પ્રાણીઓ જે છે પછી પશુઓ છે પછી એ સમયમાં જે માનવો કયા કયા ઓજારો વાપરતા હતા કેવા પ્રકારનું અનાજ લેતા હતા એ બધી માહિતી આપણને મળે છે મહેરગઢ હાલ પાકિસ્તાન અને ઇનામગાંવ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે હવે અહીં વિદ્યાર્થી મિત્રો તમને મહેરગઢનું ચિત્ર આપવામાં આવ્યું છે જે ચિત્રમાં આપણને એવો નકશો બતાવવામાં આવ્યો છે કે તે સમયે જે આદિ માનવો કે માનવ વસાહતો હતી એ કેવા પ્રકારની હતી અને તે સમયના જે માનવો હતા એ કેવી રીતે પોતાની વસાહતોનું નિર્માણ કર્યું હતું જે વસાહતો આપણે આ ચિત્ર દ્વારા જાણી શકીએ છીએ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે તેઓ જવ અને બાજરી જેવા ધાન્યો ઉગાડતા હતા હવે આ જે મહેરગઢમાં જે માનવો રહેતા હતા તેઓ શેનો શેનો ઉપયોગ કરતા હતા તો તેઓ જવ અને બાજરી જે છે એ પોતાની કૃષિમાં લેતા હતા મહેરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોઓથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે હવે આ મહેરગઢ જે છે ત્યાંથી અને બીજું ઇનામ ગામ નામનું જે સ્થળ છે ત્યાંથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે હવે આ મહેરગઢ જે સ્થળ છે એ કહેવામાં આવે છે કે પ્રાચીન સમયનું સૌથી જૂનું સ્થળ મહેરગઢ છે તમે નકશામાં મહેરગઢ જુઓ અહીંયા લોકોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી આપણે નકશામાં જોયું કે મહેરગઢના જે લોકો છે તેમણે ઘઉં અને ખેતીની શરૂઆત કરી હતી પછી તેઓ બકરા પાડતા હતા અને આ જે લોકો હતા મહેરગઢમાં જે વસવાટ કરતા હતા એ બકરા સાથે પણ સંબંધિત હતા અને તેઓ તેનું પણ પાલન પોષણ કરતા હતા તેઓ ખેતી કરતા અનાજનો સંગ્રહ કરતા અને આ જે સ્થળ છે અહીંથી પ્રાણીઓના પણ મળી મળી આવ્યા છે છે હવે આ આપણે જોયું જે ચિત્રમાં એનામાં એનામાં શું આવ્યું તો પહેલાના સમયના જે પ્રાણીઓ છે એમના હાડકા પણ મળી આવ્યા છે અને તેઓ કેવી વસાહતમાં રહેતા એટલે કે તેઓ કેવા ઘરોમાં રહેતા હતા તો તેમના જે ઘર હતા એ લંબચોરસ હતા એટલે તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા હતા આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે હવે તેમના જે મકાનો હતા એ મકાનોમાં શું હતું અનાજ જે આપણે સંગ્રહ કરીએ જે ભેગું કરીને રાખીએ નાના નાના કોઠારો પણ મળી આવ્યા છે મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા હવે એ મહેરગઢ નામનું જે સ્થળ હતું આપણે જે ગામ જોયું ચિત્રમાં એ સ્થળના જે મનુષ્યો હતા ને તેઓ જ્યારે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામે ને તો એમને પણ કેવી રીતે દફનાવતા તો તેમને માન સન્માનથી દફનાવતા હતા અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે હવે તેઓ મનુષ્યની સાથે સાથે પ્રાણીઓને પણ ખૂબ જ મહત્વ આપતા હતા અને તેઓ પ્રાણીઓને પણ કેવી રીતે દફનાવતા પૂરા માન સન્માનથી દફનાવતા હશે એવું એના પુરાવા દ્વારા આપણે જાણી શકીએ છે આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે જ્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે હવે બીજું સ્થળ કયું મળી આવ્યું છે તો ઇનામ ગામ મળી આવ્યું છે અને એ સ્થળેથી શું મળી આવ્યું છે જે નાના બાળકો હોય એમના મૃતદેહો છે એના અવશેષો મળી આવ્યા છે તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા હવે મહેરગઢના લોકો લંબચોર સાકાર નગરોમાં રહેતા અને આ જે જે ગામ છે એના મનુષ્યો કેવા કેવા આજે તો તેઓ ગોળ મકાનોમાં રહેતા હતા અને તેઓ પણ શું હતા પશુપાલન સાથે સંકળાયેલા હતા એટલે પશુપાલન પણ કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જઉં પકવતા હતા અને ખેતીમાં તેઓ બે પાકોનો ઉપયોગ કરતા ઘઉં અને બાજરી વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બે પૂરો થાય છે આગળના વિડીયો દાસમાં આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું